ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. સૂતરના કાચા તાતણે બહેન ભાઈની લાંબી આવરદા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. ત્યારે હિંમતનગરની મુકબધિર શાળામાં અભ્યાસ કરતી મુકબધિર બાળાઓએ પણ આ વખતે રાખડીઓ બનાવી છે. અને મહત્વની વાત તો એ છે કે આ રાખડીઓ તેમણે દેશના જવાનો માટે બનાવી છે. જોઈએ એક અહેવાલ. આજે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી મુકબધિર કન્યા વિદ્યાલય, કુદરતે જેમને સાંભળવાની અને બોલવાની શક્તિ નથી આપી તેવી આ બાળાઓ હાલમાં બનાવી રહી છે રાખડીઓ. અને તે પણ પોતાના સગા ભાઈ માટે તો ખરી, પણ સાથે સાથે ભારતની સરહદે દિવસ રાત દેશ માટે ખડે પગે ફરજ બજાવતા જવાનો માટે. જી હા, આ કન્યાઓએ કાચા મટીરિયલમાંથી બનાવી છે 500 થી પણ વધુ રાખડીઓ. અને તે તમામ રાખડીઓ મોકલી આપી છે જુદી જુદી જગ્યાએ, જેમાં વડાપ્રધાન, મુખ્ય પ્રધાન, તમામ મંત્રીઓને આ બનાવેલ રાખડીઓ મોકલી છે. તો દેશની રક્ષા કરનાર જવાનોની બહેનો પણ આ કન્યાઓ બની છે. અમારી શાળામાં, મુકબધિર શાળામાં દરેક બાળાઓને અમે રાખડીઓ બનાવતા શીખવી છે. તે ઊનમાંથી, મોતીમાંથી તેમ અલગ અલગ પ્રકારની રાખડીઓ બનાવે છે. અને તે સિવાય પણ અમારી શાળામાં ઉદ્યોગ વર્ગમાં અનેક પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમ કે ભરતકામ, સિલાઈ કામ, વેસ્ટમાંથી વેસ્ટ બનાવવું, મોબાઈલ પર્સ, મોબાઈલ બનાવવું, કવર બનાવવું, દરેક પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેથી બાળાઓ શાળા છોડ્યા બાદ પણ પોતાના ઘરે જઈને પોતાનો જાતે વ્યવસાય કરી શકે અને પોતાના પગ પર ઊભી થઈ શકે. બૈરામુંગા શાળામાં અમારી દીકરીઓ છે, અવનવી પ્રવૃત્તિઓ કરે છે, જેમ કે દિવાળી છે, રક્ષાબંધન છે. દિવાળી ઉપર અમે કોડિયા બનાવડા શીખવાડીએ છીએ. રક્ષાબંધનમાં અમે રાખડીઓ બનાવડાવીએ છીએ. પછી ઉત્તરાયણ હોય તો ઉત્તરાયણમાં અમે પતંગ બનાવતા શીખવાડીએ છીએ. એમ દર વખતે અમે જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. અમારી બાળાઓ રક્ષાબંધન નિમિત્તે રાખડીઓ બનાવી છે. આગળ જઈને મેરેજ પછી બી એમને, લગ્ન પછી બી એ પોતાની સુષુપ્ત શક્તિઓ બહાર કાઢી અને અવનવી પ્રવૃત્તિઓ કરે અને પોતાના પગ પર રહી શકે માટે આશા પ્રજાપતિ. મુકબધિર વિદ્યાલય દ્વારા બજારમાંથી 500 રાખડીઓ બનાવવા માટે કાચો માલ મંગાવવામાં આવ્યો અને આ બાળકોને રાખડીઓ કઈ રીતે બનાવવી તે શીખવાડવામાં આવ્યું. હાલમાં આ બાળકો બખૂબી રીતે રાખડી બનાવી જાણે છે. તો આવનારા સમયમાં બાળાઓ પોતાની રીતે રાખડીઓ બનાવી શકે અને સ્વનિર્ભર રહે તે માટે આ શાળા દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. તહેવાર પ્રમાણે આ શાળામાં બાળાઓને તાલીમ અપાય છે અને તાલીમ પ્રમાણે આ બાળાઓ વસ્તુઓ તૈયાર કરીને સ્વનિર્ભર બને છે. ખાસ કરીને આ બાળાઓને સ્વશક્તિની ઓળખ થાય તે માટે તમામ જગ્યાએ આ રાખડીઓ મોકલવામાં આવી છે. બૈરામુંગા વિદ્યાલય હિંમતનગર માં અત્યારે 121 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. દર તહેવારમાં બાળકોને પણ સામાન્ય બાળકોની જેમ જ ઉત્સાહ હોય છે. એમના ઉત્સાહને ધ્યાનમાં રાખીને અમે દરેક તહેવાર પ્રમાણે બાળકો સાથે જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ. નજીકના સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન અનુલક્ષીને શાળાની લગભગ 43 જે દીકરીઓ છે એ લોકોએ ઊનમાંથી અને બીજા તૈયાર મટીરિયલમાંથી જાતે રાખડીઓ તૈયાર કરી છે. આ રાખડીઓ અમે દેશના જવાનોને, માનનીય પ્રધાનમંત્રીને, મુખ્યમંત્રીને અને અમારા જિલ્લાના અધિકારીઓને મોકલવાના છીએ. મોકલવાનું કામકાજ અત્યારે ઓલરેડી ચાલુ પણ છે. બાળાઓમાં ઘણી સુષુપ્ત શક્તિઓ રહેલી છે. આ સુષુપ્ત શક્તિઓનો અમે વિકાસ કરીએ છીએ. દિવાળીમાં કોડિયા બનાવવા, ઉત્તરાયણમાં પતંગ બનાવવાની સામાન્ય તાલીમ આપીએ છીએ. આ પ્રમાણે અમે બાળકોને એમના ભવિષ્ય માટે પગભર કરીએ છીએ. ભલે આ બાળાઓ બોલીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતી નથી, પરંતુ તેમની રાખડીઓ થકી દેશના જવાનોને આ બાળાઓના મૂંગા આશીર્વાદ તો અચૂક મળશે જ. અને આ આશીર્વાદ કદાચ દુઆઓમાં સૌથી વધુ અમૂલ્ય હશે. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.